नमस्कार तमाम मित्रों ने स्वागत है अपनी यूट्यूब चैनल स्टॉक एनालिसिस में। आज आप चार शेर जुए एम पहले शेर जो तो एक पर एक शेर बोनस आपता कंपनी प्रत्ये निष्णातों थी मेहरबान कहूँ खरीदो। बोकरज फिलिप कैपिटल जानव्या अनुसार टार्गेट किमत रुपया 430 रुपया 465 करी है और बाय रेटिंग आप शेर भाव में 43% सुधीनों वारो जो है। चालू नाणकीय वर्ष बीजा क्वार्टर में कंपनी प्रदर्शन शानदार रू है। पाछला नाणकीय वर्ष बीजा त्रिमासिक गाड़ा की सरखामणीए कंपनी ने चोखो नफो 94% वध्यो है। कंपनी द्वारा प्रसिद्ध करवामां डेटा अनुसार सप्टेम्बर क्वार्टर में महाराष्ट्र सीमलेस चोखो नफो 176.5 करोड़ रुपया रो है। तेज समय कंपनी की आवक 951 करोड़ रुपया रही है। कंपनी महाराष्ट्र सीमलेस लिमिटेड 1988 थी सीमलेस ईआरडब्ल्यू स्टील पाइप्स और ट्यूब्स उत्पादन करे। महाराष्ट्र सीमलेस लिमिटेड डीपी जिंदाल ग्रुप की मुख्य कंपनी है। तेना कार्यकारी अध्यक्ष डीपी जिंदाल है। कंपनीए ब्राजील अंपा में रिन्यूएबल पावर और लोखंड की खाण हस्तगत करी है। बीजो शेर जो तो टायर बनावती कंपनी शेर बनो रॉकेट। घनी कंपनीओं शानदार प्रदर्शन ने रोकाणकारों ने मूंझवणों में मूके है। जे के એમાંથી એક છે જેકે ટાયર, તેમાંથી એક છે બરાબર। સોમવારે કંપનીનો શેર 52 સપ્તાહની ટોચની નજીક પહોંચ્યો હતો। તમને જણાવી દઈએ કે કંપનીના શેરની કિંમતમાં આજે 13.80% ઉછાળો જોવા મળ્યો છે, જે બાદ જેકે ટાયરના શેરની કિંમત 196.70 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી। આ સેક્ટર પર નજર રાખનારા એક્સપર્ટનું માનીએ તો કંપનીના શેરના ભાવમાં વધુ ઉછાળો જોવા મળશે। ઓટોમોબાઈલ સેક્ટરમાં આવેલી તેજીથી ટાયર ઉદ્યોગને પણ ફાયદો થશે, જેના કારણે કંપનીઓના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળી શકે છે। ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાના કારણે ટાયર ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો થશે। ત્રીજો શેર જોઈએ તો આ સમાચાર આવતા જ આ સ્ટોક બન્યો રોકેટ। કોસ્મો ફર્સ્ટ શેર બજારને જણાવ્યું કે કંપનીની બોર્ડ મિટિંગ 1 ડિસેમ્બર 2022ના રોજ યોજાવા જઈ રહી છે। આ બોર્ડ મિટિંગમાં કંપનીના શેર બાયબેક કરવા અંગે નિર્ણય લેવામાં આવશે। આ સમાચાર બહાર આવવામાં થોડો વિલંબ થયો અને થોડી જ વારમાં કંપનીના શેરમાં તેજી જોવા મળી। સોમવારે કોસ્મો ફર્સ્ટના શેરમાં 9% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો, જે બાદ બીએસસીમાં કંપનીના શેરની કિંમત વધીને રૂપિયા 761 સુધી પહોંચી ગઈ હતી। બાયબેકનો અર્થ છે પોતાના શેર કંપની પાછા ખરીદ છે। કંપનીઓ હાલના શેરધારકો પાસેથી તેમના શેર ખરીદવા માટે બાયબેક પદ્ધતિ અપનાવે છે। બાયબેકમાં શેરનું મૂલ્ય અને શેરદીઠ નફો જોવામાં આવે છે। છેલ્લો અને ચોથો શેર જોઈએ તો રેખા ઝુંઝુનવાલાના આ શેરે મચાવી ધૂમ। રેખા ઝુંઝુનવાલાના પોર્ટફોલિયો નાગાર્જુન કન્સ્ટ્રક્શન લિમિટેડ પર મોટું રોકાણ કરેલું છે। કંપનીના શેર આજે 80 પર તેની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા। છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 30% સુધીનો વધારો જોવા મળ્યો છે। આજે એટલે કે સોમવારે શેરબજારમાં કંપનીના શેર છેલ્લા 1 વર્ષના રેકોર્ડને તોડીને નવી ઊંચાઈએ પહોંચ્યા હતા। કંપનીનો શેર 80 પર શેરદીઠ ₹84ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો। સોમવારે શરૂઆતના વેપારમાં એનસીસીના શેરમાં 3% ઉછાળો જોવા મળ્યો હતો। નિષ્ણાતોના મતે કંપની પાસે સારી ઓર્ડર બુક છે। આગામી બજેટમાં સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપી શકે છે, જેની અસર કંપનીના શેર પર પણ જોવા મળી શકે છે। જો નિષ્ણાતો માનીએ તો કોઈ પણ રોકાણકાર જેની પાસે આ સ્ટોક છે તે ₹75ના સ્ટોપ લોસ અને 110ના પ્રી બજેટ ટાર્ગેટ ભાવને ધ્યાનમાં રાખીને તેને ખરીદી શકે છે। IIFL સિક્યોરિટીઝના રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તા કહે છે કે એનસીસીના શેર આજે 1 વર્ષની ઊંચી સપાટીએ છે। જો કંપનીના શેર ₹88ની નજીક જાય તો અપેક્ષા છે કે નાગાર્જુન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડનો શેર વધી શકે છે અને ₹98ના સ્તર સુધી જઈ શકે છે। બજેટ 2023 પહેલાં કંપનીના શેરના ભાવમાં વધારો જોવા મળી શકે છે। અમે આશા રાખીએ છીએ કે યુનિયન બજેટ 2023 પહેલાં શેર 110 રૂપિયા સુધી જઈ શકે છે। રેખા ઝુંઝુનવાળા પાસે 12.64% કંપનીમાં હિસ્સેદારી છે, બરાબર। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।